હવે વાત બેરોજગાર ઉમેદવાર સાથે ઝી ચોવીસ કલાકની। तो शिक्षित बेरोजगार समिति सभ्य राज्य में भर्ती प्रक्रिया शुरू करने की उग्र मांग कर रहा है। भर्ती की मांग साथ शिक्षित युवा बेरोजगार समिति सभ्य चिंतू उच्चारी है कि जो सरकार साथ वाटाघाटो न थाय तो 31 ऑगस्ट थी आंदोलन थशे। शिक्षित बेरोजगार समिति सभ्य आ मुद्दे राजकीय नेताओं साथ मुलाकात कर रहा है। गईकाले भाजपा प्रदेश प्रमुख सी आर पाटिल, कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ा, पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला અને આજે જ એનસીપી ના પ્રમુખ જયંત મોસકી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે। જો વાટાઘાટો ન થાય તો 31 ઓગસ્ટ થી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। સવાલ એ છે કે જો આંદોલન કરનાર સામે પોલીસ કેસ થાય તો કઈ રીતે ઉમેદવારને નોકરી મળશે, કેમ કે જેમની સામે પોલીસ કેસ નોંધાયેલા હોય છે તેમને સરકારી નોકરી મળતી નથી। તો એક પછી એક દિનેશ પાંબણિયા, યુવરાજ સિંહ સતત અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે, અલગ અલગ નેતાઓને મળી રહ્યા છે। अंतर्गत सी आर पाटिल ने पण मळ्या, आजे जयंत मोस्की ने मळ्या छे, शंकर सिंह वाघेला ने मुलाकात करी। त्रण दृश्य आप जोई शको छो, शंकर सिंह बापू साथे मुलाकात, त्यार पछी सी आर पाटिल साथे, अमित चावड़ा साथे गांधीनगर क्वार्टर से मुलाकात थई, आजे जयंत मोस्की एनसीपी ना प्रमुख साथे मुलाकात थई। अने एक ज वात के सरकार पर प्रेशर करवा आवे, कारण के जे भर्ती थती नथी અને ભરતી લઈને હજુ હજારો જે બેરોજગારો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ સચિવાલયની પરીક્ષા હોય, ક્લર્કની પરીક્ષા હોય, ટેટની પરીક્ષા હોય, આ પરીક્ષાઓ જલ્દીમાં જલ્દી આવે જેનાથી જે બેરોજગારો છે એમને રોજગારી મળે। युवा बेरोजगार समिति द्वारा एनसीपी पार्टी ने समर्थन माटे आवामां आव्युं हतुं अने ते लोको द्वारा रजूआत करवामां आवी छे के सरकार द्वारा गुजरात में जे रोजगार युवानो छे तेमने अन्याय थई रह्यो छे। कई रीते अन्याय थई रह्यो, शुं रजूआत हती एमनी साथे ज वात करीए। आजे आपनी शुं रजूआत हती अने कई रीतनी मांगणी छे? છેલ્લા 5 વર્ષથી સરકારી નોકરીની જે ભરતી અટકી પડી છે દરેક મુદ્દે અમે સરકારને ઘણી બધી રજૂઆત કરી ચૂક્યા છીએ। આજ સુધી સરકારશ્રી દ્વારા અમારી વાત સાંભળવામાં નથી આવી, એટલે એના મુદ્દા અમે દરેક રાજકીય પાર્ટીનું સમર્થન માંગવા જઈએ છીએ। દરેક પાર્ટી તરફથી સારો સહયોગ અમને મળી રહ્યો છે અને આજે એનસીપી તરફથી પણ સારો અને પૂર્ણ સપોર્ટ આપવામાં આવ્યો છે અને ફિઝિકલી પણ અમારી સાથે અમારા આંદોલનમાં જોઈન થવાની ખાતરી આપવામાં આવી। ખાસ કરીને જો વાત કરીએ તો વિપક્ષ પાર્ટીના સમર્થનથી તમને લાગે છે કે સરકાર આ ભરતી કરશે ખરી? सरकार विपक्ष पार्टी ना समर्थन थी नहीं करे, परंतु विद्यार्थियों ना एकता थी तो करवानी छे ने। हाल में अमे जे दरेक राजकीय पक्षों ने मळी रह्या छे एनाथी दरेक राजकीय पक्षनुं समर्थन लई रह्या छे अने आजे एनसीपी ए पण अमने समर्थन आप्युं छे, काले कोंग्रेसे पण समर्थन आप्युं हतुं अने अमे आम आदमी पार्टीना पण मळे दरेक जे विद्यार्थीने हितेच्छु छे एमने दरेकने मळी अने दरेकने समर्थन लेवाना छीए। अने विद्यार्थी हाल एकता एटली छे ने, जो सरकारे अमारो निर्णय 31 तारीख सुधी नहीं ले तो एना पछी महा आंदोलन थशे, गांधी चिंत्या मार्गे ज आंदोलन थशे। अने दरेक राजकीय पक्षे पण अमने आश्वासन आप्युं छे के अमे तमारी साथे छीए, अमारथी जेटली थती हशे एटली मदद करशे। ખાસ કરીને જો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં જ્યારે વિપક્ષને હંમેશા સરકારે જ્યારે સમર્થનની વાત કરી છે ત્યારે સરકાર ક્યારેય નમતું નથી ચૂક્યું, તો આ વખતે શું લાગે છે કે સરકાર નમશે ખરી આપની માંગણી આવે? ત્યારે વિપક્ષ એક રીતે લડતું હતું ભૂતકાળમાં, તો એ એકલા હાથે કે એ રીતે લડતું હતું, પણ અત્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, દરેક સમાજનો પ્રશ્ન છે અને આ ભૂતકાળ તો છોડી દો, અત્યારે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવવાના છે એમની પણ ભરતી થવાની છે, એમને પણ આ રીતે અન્યાય થશે, એટલે આ મુદ્દો હાલ સોલ્વ કરવો જ રહ્યો છે। જેને લઈને અમે દરેક સામાજિક સંસ્થાઓ છે, દરેક પક્ષો છે, દરેક વિરોધ પક્ષ હોય કે જે પણ પક્ષ અપક્ષ હોય, બધાને અમે મળવાનું કહ્યું છે। ચોક્કસથી યુવરાજ, ખાસ કરીને એવું નથી લાગતું કે આ રીતના આંદોલનો અથવા આ રીતની સમિતિની રચના કરી અને ગુજરાતના રોજગાર જે શિક્ષિત યુવાનો છે જે બેરોજગાર છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય? ખાસ કરીને શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની રચના એટલા માટે કરવામાં આવી હતી કે જે રીતે અત્યારે સરકાર દ્વારા જે રીતે વિદ્યાર્થીઓ સાથે જે રીતે અન્યાય થઈ રહ્યો હતો એ અન્યાયનો સામનો કરવા માટે અમે વિદ્યાર્થીઓની એકતા અને વિદ્યાર્થીઓની શક્તિ દેખાડવા માટે આ સમિતિની રચના કરી છે। અને ભૂતકાળથી છેલ્લા 4-5 વર્ષથી સરકારી ભરતીઓ છે એ બાબતે અન્યાય ચાલ્યો જ આવે છે, હવે અવાજ નહીં ઉઠાવીએ તો આવનાર ભવિષ્ય આનાથી પણ અંધકારમય થઈ જશે। એટલા માટે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની રચના એટલા માટે કરવામાં આવી છે કે જે પણ અન્યાયો છે, જે પણ અત્યાચારો થઈ રહ્યા છે વિદ્યાર્થી ઉપર, ખાસ કરીને જ્યારે સર્ટિફિકેટને હાથમાં આપી દેવામાં આવે છે અને સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઈ જતી હોય છે, વય મર્યાદાની જ્યારે કેપેસિટી પૂરી થઈ જતી હોય છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ અત્યારે ખરેખર જે રીતે બેરોજગારી અને બેકારીના જે મૂળ મુદ્દાઓ છે સાથે એની સાથે ઝઝૂમી રહ્યો છે, તો દરેક વિદ્યાર્થીઓને વેદનાને વાચા આપવા માટે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની રચના કરવામાં આવી છે અને ચોક્કસપણે અમને આશાવાદ છીએ કે ભાઈ
ઝડપથી આનું નિરાકરણ આવશે. સરકાર પણ આ બાબતે વિચારશે. જો સરકાર નહીં વિચારે તો આવનાર દિવસોમાં અમારા જે પ્લાન છે એ તૈયાર જ છે. 31 તારીખ પછી અમે ગાંધીનગરમાં કહેવાય કે ભાઈ જો ફિઝિકલ આંદોલનની જરૂર પડી તો અમે આવનાર દિવસોમાં ફિઝિકલ આંદોલન પણ કરીશું. અત્યારે એના માટે દરેક પાર્ટી દરેક સભ્યોની સાથે અમે મંત્રણા કરી જેટલું પણ અમને સમર્થન મળી શકે જ્યારે રોડ ઉપર અમે આવીએ ત્યારે તમામ પ્રકારનું સમર્થન અમારી સાથે હશે. મારો 31 તારીખ પછીનો જે પ્લાન છે એને લઈને તમને લાગે છે કે જો વિદ્યાર્થીઓ જોડાશે તો ભવિષ્યમાં તેમના સપના રોડાઈ જશે સરકારી નોકરીના? કારણ કે પોલીસ કમ્પ્લેન થશે તો સરકારી નોકરીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. આ સરકાર લોકો દ્વારા ચૂંટાયેલી છે અને લોકોના પ્રશ્નો સોલ્વ કરવા સરકારની જવાબદારી છે. અમે અમારો હક માંગી રહ્યા છીએ. વિદ્યાર્થીઓનો હક આપવો એ સરકારની જવાબદારી છે. એમાં પોલીસ કેસ સુકામ કરવા તો એનો મતલબ તેવો થશે કે અંગ્રેજો કરતાં પણ ખરાબ રીતે લોકશાહી દેશમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે જો વિદ્યાર્થીઓની સાથે કોઈ છેડા કરવાનો સરકાર કરશે તો 2022 પણ દૂર નથી અને કોઈ પણ ચૂંટણીમાં આવે વિદ્યાર્થીઓ પોતાનો અવાજ રજૂ કરશે. મુખ્ય બાબત એ છે કે સરકાર અમે આંદોલન ઇચ્છતા જ નથી. અમે વાતચીતથી પ્રશ્નનો ઉકેલ આવે સરકારને અમારી સાથે ઉકેલની વાત તો 2 નંબરની છે પણ અમારી સાથે વાતચીત કરવાનો પણ સમય નથી. મેળાવડાનો સમય છે, રાસ ગરબા લેવાનો સમય છે, વિશ્વાસઘાત કરતા ધારાસભ્યનો સ્વીકારવાનો સમય છે. ત્યારે અમારો એક જ સવાલ છે કે શું ગુજરાતના વિદ્યાર્થીઓ કે એના પરિવારો મહત્વના નથી? જો મહત્વના નથી તો સરકાર અમારી સાથે વાતચીત ના કરે, પણ જો મહત્વના હોય તો સરકાર અમારી સાથે વાતચીત કરી અને ઉકેલ લાવવો જોઈએ. એટલે અમે સ્પષ્ટ સરકારને એ પણ પૂછવા માંગીએ છીએ કે શું તમે ઈચ્છો છો કે સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતનું ભવિષ્ય રસ્તા ઉપર આવે? અમે હજી પણ ઈચ્છીએ છીએ કે રસ્તા ઉપર ના આવવું પડે અને વિદ્યાર્થીઓને પ્રશ્નો સોલ્વ થાય. તમામ વિપક્ષોનો તેમણે સહયોગ લીધો છે, પરંતુ જો તેમની માંગણી પૂર્ણ નહીં થાય તો 31 ઓગસ્ટથી ગાંધીનગરમાં જે કહી શકાય ગાંધીજીના માર્ગે આંદોલનની શરૂઆત થઈ જશે. કેમેરામેન શૈલેષ સાથે આશકાજાની, ઝી મીડિયા, અમદાવાદ.